પાદરાના સાદરા ગામથી પસાર થતી કોટના ડિસ્ટ્રિક્ટ પાણીની નર્મદા કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ભરાયા છે અને પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોએ વળતરની માંગ કરી છે પાદરાના સાદરા મોભા ગામની વચ્ચેથી પસાર થતી કોટના ડિસ્ટ્રિક્ટ પાણીની નર્મદા કેનાલમાં ગાબડું પડતા કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ભરાતા ખેતરોમાં ઊભા પાકને વ્યાપક પ્રમાણે નુકસાન થવા પામ્યું હતું જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવા પામ્યું છે સાદરા મોબા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં મસમોટું ગાબડું પડતા કેનાલનું પાણી કેનાલની બાજુ સત્તર વીઘાની જમીન પર પાણી ફરી વળ્યા હતા અને ત્રીસ ઉપરાંત ખેતરોના ઉભા પાકને વ્યાપક પ્રમાણે નુકસાન થવા પામ્યું હતું મોડી રાત્રે ત્રણ વાગ્યાથી પડેલા ગાબડાની જાણ અધિકારીઓને કરવા છતાં પણ પાણી બંધ ન થતાં ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો સાદરાની સાદરાની સીમમાં આવેલી અમારી જમીન કેનાલ કોટના ડિસ્ટ્રિક્ટમાં કોટના ડિસ્ટ્રિક્ટ પર અમારી જમીન આવેલી દસ વીઘા દસ વીઘામાં અત્યારે ઘઉ ઘઉંનો પાક છે એક પાક તો ફેલ ગયો છે છ વીઘાનું પહેલાં પાણી આજથી વીસ દિવસ પહેલાં પાણી આવ્યું હતું તે વખતે અમે પોતે ખેડૂતોએ સાફ કર્યું કે કેનાલમાં લીલ આવી હતી કોઠામાંથી લીલ અમે પોતે કાઢી છે અને પોતે સાફ કર્યું છે કેનાલવા કોઈ આવ્યા નથી બંધ કરાવ્યું પાસે અમે બંધ કરાવી હતી બંધ કરાવી પંદર દિવસ સાફ કરવા માટે એમને લીધું પણ સાફ થઈ નથી અને તે જ વખતે કહ્યું હતું કે અહીંયા તૂટશે તો એનું અત્યાર સુધી કોઈ નિરાકરણ નહીં થયું ને અત્યારે તૂટ્યું અમે સવારે ત્રણ વાગે અમે કરી છે સવારે સાત વાગે ફરી જાણ કરી સાત વાગે નારુએ ઓફિસરોને ફોન કરીને જણાવ્યું અત્યાર સુધી કોઈ આવવા તૈયાર નથી અત્યારે એક અધિકારી આવ્યા છે અહીંયા આગળ ખેતરોમાં અહીંયા આગળ ત્રીસેક ખેતરમાં નુકસાન છે સિત્તેર વીઘા જેવી જમીન છે એ અત્યારે ફૂલ પાણીમાં છે અને અમારું એક ચાર વીઘાનું તો ટોટલી ફેલ ગયું છે અત્યારે બીજામાં બધો માલ નુકસાન તૈયારી છે હવે મારું ખેતરમાં ચોરી છે લગભગ બે એક વિઘા જેવી ચોરી છે તૈયાર અત્યારે રેડી જ પાક છે મતલબ કાપવા આવ્યા હતા અને અંદર પાણી પેઠું છે પાણી પેઠું એટલે તૈયાર ટોટલી ચોરી બગડી જવાની છે હવે લગભગ સવારમાં સાડા ત્રણ વાગ્યાના ગાળા મેં બન્યું હશે અને સવારમાં પાંચ વાગ્યાના ગાળા તો ફોન ઉપર ફોન કર્યા છતાં કોઈ આવ્યો નથી ને અત્યારે એક સાહેબ ખાલી આવીને ઊભા છે અને આમાં કોઈ વ્યવસ્થિત જવાબ બી હજી નથી મળી શક્યો પાણી બંધ થવું જોઈએ જે થયું જ નથી અત્યારે બાર વાગ્યા છે ત્રણ વાગ્યાનું તૂટેલું છે લગભગ અમને પાંચ વાગ્યે ખબર પડી જઈ છે છતાં પાણી બંધ થયું નથી તમારે કેટલું નુકસાન હશે મારે લગભગ બે વીંગા એટલે સાઠ હજારની આજુબાજુનું ખરું નુકસાન સાદરના સિત્તેર વીઘામાં ત્રીસ ઉપરાંત ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા અને ખેડૂતોએ નર્મદા કેનાલના અધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો અને ઘૂંટણ સમા પાણી ખેતરોમાં ભરાતા ખેતરોમાં પાકને વ્યાપક પ્રમાણે નુકસાન થતા ખેડૂતોએ પાકના વળતરની માંગ કરી હતી અને વળતર નહીં મળે તો પણ આપી હતી મારું નામ ગોહિલ પ્રવીણભાઈ ચંદુભાઈ સાદરા અમારા ખેતર આવેલા છે કોટના માઇનોર ડિસ્ટ્રિક્ટના ના ખેતર આવેલા છે અત્યારે સવારમાં ત્રણ વાગ્યાથી કેનાલમાં ગાબડું પડેલ છે લગભગ સાઠ થી સિત્તેર વીઘા જેટલી જમીનમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે ચોમાસામાં ટોટલ પાક ફેલ ગયો છે અત્યારે જ્યારે ફરી શિયાળુ પાક કર્યો છે એમાં બી અત્યારે ઘૂંટણસમાં પાણી માલ તૈયાર થવાની તૈયારીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા ગયા છે હવે એના માટે યોગ્ય વળતર દરેક ખેડૂતને મળે નહીં તો અમે ઉગ્ર આંદોલનની ચીમકી આપીએ છીએ બીજું આ કેનાલના અનગળ વહીવટના કારણે આ નુકસાની ભોગવવી પડે છે અમને અમને કેનાલ બની એ સમયે બી ચોમાસામાં બી આ સ્થિતિ રહે છે અમારે કેમ કે કેનાલ બની પાણીનો માર્ગ એ લોકોએ મૂકેલો નથી અત્યારે માર્ગના કારણે જ કદાચ એ માર્ગ વ્યવસ્થિત હોત તો આ કેનાલ તૂટી છે એ પાણી બી એ માર્ગ પર જતું રહેતું પરંતુ એ થયું નથી એટલે ને સતત પાણી આગળ વધ્યા કરે છે અત્યારે સાહેબથી સિત્તેર વિંગામાં તો ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે બાજુમાં ચોરીનો પાક બાજરીનો પાક ઘઉંનો પાક બધા ગુડન પાણીમાં અત્યારે નવી વિયાન કરેલી બાજરીઓ એ પણ ખેડૂતોને ફેલ થઈ ગયેલી છે તો મારી યુગ્ર રજૂઆત એક જ છે કે કેનાલના અધિકારીઓ માંડ માંડ એક આવ્યા છે એ બી કોન્ટ્રાક્ટર પર દોરે છે કોન્ટ્રાક્ટરના માણસો પર દોરે છે હજી સુધી અમને સંતોષકારક કોઈ જવાબ મળેલો નથી તો આનો જો સંતોષકારક જવાબ અમને મળ નહીં મળે અથવા તો યોગ્ય વર્તન નહીં મળે તો અમે ઉગ્ર આંદોલનની ચીમકી આપીએ છીએ આવેલ અધિકારીએ પણ પોતાની જવાબદારી એકબીજાના માથે નાખી જવાબદારીમાંથી છટકી રહ્યા છે હું નર્મદા ઓફિસ પાદરાથી મારી આ સબ ડિવિઝન આપણે પાદરા લાગુ પડે કોટના ડિસ્ટ્રિક્ટમાં અંદાજે ચાર હજાર ચેનેજ આગળ ગાબડું પડેલું છે હવે આમાં એકચ્યુઅલી આમાં પાણી ડિમાન્ડ અમે ગેટ ઓપરેટરના આધારિત છે ગેટ ઓપરેટર કે પાણી ઓછું છે તો અમે લેવલ મગાવીએ એટલે જે કોન્ટા ડિસ્ટ્રિક કોટના ડિસ્ટ્રિક્ટનો ઓપટેક છે અહીંયા અમે પાણી એક ગેટ ઓપરેટર પ્રમાણે અમે મગાવ્યું હવે આગળથી જે સિસ્ટમ છે એ કોઈ કોન્ટ્રાક્ટ બેઝિક છે ગેટ ઓપરેટરને સોંપેલો હોય કોન્ટ્રાક્ટ આવે અને એનો સુપરવાઇઝર આવે એટલે પાણી વધઘટ થાય વધુ ઓછું કરવું એ ગેટ ઓપરેટરના હાથમાં છે આમાં કેવું છે મોટાભાઈ જે જેબીસીમાં જે મેઇન બ્રાન્ચ છે એમાં હેડ વધુ હોય અચાનક એકદમ બંધ કરીએ તો બ્રાન્ચ કેનાલ તૂટવાની સંભાવના રહે એટલે આપણે મે ચો છવ્વીસ આગળ ગેટ છે એને ખોલાયો છે ચોવીસનો ગેટ ખોલાયો છે એટલે જે લેવલ હલકું થાય પછી આપણે આખો ગેટ બંધ કરાય ને અત્યારે આપણે બંધ કરાવી દીધો છે સંપૂર્ણપણે પહેલાં અઢાર સેમી બંધ કર્યો હતો ને અત્યારે સંપૂર્ણપણે બંધ કરાયો છે ખેડૂતોને શું કેવું હવે તો કોન્ટ્રાક્ટરો ખબર પડે હવે તો કોન્ટ્રાક્ટર આવે પછી ખબર પડે આ જે કેનલ છે કોન્ટ્રાક્ટના હાથમાં છે કે તમા હા કોન્ટ્રાક્ટ આમાં અમારે ખાલી જે મેઈન બ્રાન્ચ બ્રાન્ચ આગળ પાણી મગાવવાની અમારા હાથમાં આવે એ પાણી જે એ લોકો કે પ્રમાણમાં પાણી ડિમાન્ડ કરે હવે અહીંયાથી આગળનો વહીવટ કરવાનો આવે વર્તની બાબતે શું સ્ટેન્ડ છે વર્તાર હવે કોન્ટ્રાક્ટર આવ્યા પછી ખબર પડે હવે તો સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઉન્ડ ન્યૂઝ ચેનલ ને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો